ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે વાહનોમાં ટાયર સ્પેર પાર્ટ સહિતની બાબતોમાં આવેલા વધારાની સામે ભાડા વધ્યા નથી અને સરવારે ટ્રક ટ્રાન્સપોર્ટરોને ભાગ નુકસાનની સહન કરવાનો સમય આવ્યો છે. 30% ભાડા વધારાની માંગણી સાથે ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળને મંગળવારથી અલંગથી પ્રારંભ થવાનો છે. અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મંગળવારથી ભાડા વધારાની માંગણી સાથે હડતાળનો પ્રારંભ થવાનો છે. અલંગ અને તેની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વૈચ્છિક રીતે સ્થાનિક અને બહારની ટ્રકો ભરવા માટે નહીં મોકલવાનું આહવાન કરવામાં આવ્યું. એસોસિએશન દ્વારા સ્થાનિક ભાડામાં 30% અને બહારના ભાડામાં 20% ભાવ વધારાની માંગણી ઉચ્ચારવામાં આવી છે. એસોસિએશનના મતે ટ્રક માલિકોને બેંકોના હપ્તા ભરવામાં પણ મુશ્કેલીઓ અનુભવવામાં આવી રહી છે. ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ભાડા વધતા નથી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. તેથી અમારો નિર્ણય આવતો નથી. અમે અહીંયા 10-10 દિવસથી સતત સવારના 8 થી રાતના 7 સુધી બરાબર દરેક વાહનો ચેકિંગ કરીએ છીએ. તેમાં કોઈ ઓવરલોડ માલ હોય છે, છતાં ઓવરલોડનું આ શિબ્ર કરો પાલન કરતા નથી. આ અમારા યુનિટીના સભ્યો છે, અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્ય છે. અમારા પ્રમુખ સાહેબ શ્રી ભગીરથસિંહજી ગોહિલ, તેમજ સહદેવસિંહ ગોહિલ, નિર્મળસિંહ ગોહિલ, તમામ સભ્યો હાજર અત્યારે છે. અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો આ નિર્ણય તાત્કાલિક નવા પ્રમુખ તરીકે ભગીરથસિંહજી ગોહિલને અમે અનુવાદ કરીએ છીએ. માટે લાઇનના ભાડા તાત્કાલિક અમારા વધી જાય, લોકલના ભાડા વધી જાય, એવી જ અમારી માંગ છે. અમે કોઈ ચોર ડાકુ લૂંટેરા નથી, કે અમારી આગળ કોઈ એવા શસ્ત્ર નથી કે અમે આ કાર્ય ગુનાનું કરી. પરંતુ અમારે આ ડીઝલની અંદર 100 રૂપિયાની અંદર લોકલ ફેરામાં 40 લિટર ડીઝલ જોઈએ છે. 40 લિટર ડીઝલના પૈસા અમે 4,000 રૂપિયા થાય, બાકીના અમે 500 રૂપિયા અમે અત્યારે અમે માગી રહ્યા છીએ, 450 રૂપિયા.